હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નિશ્ચાયક ચેપ્ટરમાં આપણે આજે એની એક એપ્લિકેશન જોઈએ. જેમ કે નિશ્ચાયકનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય. કે ધારો કે ત્રણ શિરોબિંદુ આપેલા છે, એ એક્સ વન વાય વન, બી એક્સ ટુ વાય ટુ, સી એક્સ થ્રી વાય થ્રી. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ નિશ્ચાયકમાં ડી. ઓકે, સોરી, માનાંકમાં ડી કે જ્યાં ડી બરાબર અહીંયા આવશે એક્સ વન વાય વન વન, એક્સ ટુ વાય ટુ વન, એક્સ થ્રી વાય થ્રી વન. ઓકે, આ રીતે લખી દેવાનું. હવે જો અહીંયા જો ડી બરાબર ઝીરો, તો બિંદુ એ બી સી સમરેખ બિંદુઓ છે. કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઝીરો થઈ જાય તો એક જ રેખા પર હોય, ત્રિકોણ બનતો જ ન હોય. ઓકે, બીજી એપ્લિકેશન, એક ક્ષેત્રફળ મેળવી શકો, બીજું રેખાનું સમીકરણ પણ મેળવી શકો. બિંદુ એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ઓકે, તો એ સમીકરણ આવશે આ રીતે. આ પહેલી હાર ફિક્સ એક્સ વાય વન, બીજી હાર એક્સ વન વાય વન વન, એક્સ ટુ વાય ટુ વન બરાબર ઝીરો. ઓકે, આ બે એપ્લિકેશન આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ચલો એક ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. બહુ અઘરો ટોપિક નથી એટલે વધારે ક્વેશ્ચન ડિસ્કસ નહીં કરી, સિમ્પલ એકથી બે ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, ક્વેશ્ચન આપેલો છે 8 2 K4 અને 6 4 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 13 હોય તો કે મેળવો. આ ત્રણ શિરોબિંદુ આપેલા છે ને એનું ક્ષેત્રફળ કેટલું છે? 13. તો કે મેળવો. તો ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળનું સૂત્ર આ છે, ડેલ્ટા બરાબર હાફ ડી. પહેલાં ડી મેળવી લઈએ આપણે, માનાંકમાં છે એટલે. ડી અહીંયા શું થશે? 8 2 1 K4 1 6 4 1. અહીંયા તો ફિક્સ જ છે, 1 1 1 જ આવશે. 8 થી વિસ્તરણ કરીએ તો 4 4 2 K-6 K-6 +1 4K-24. ઓકે, તો અહીંયા થશે -2K + 12 +4K - 24. ઓકે, તો અહીંયા 2K - 12. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ હાફ માનાંકમાં ડી. તો અહીંયા થઈ જશે, ક્ષેત્રફળ આપેલું છે 13, હાફ માનાંકમાં ડી એટલે 2K - 12. ઓકે, ચલો અહીંયા થઈ જશે 26 ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં 2K - 12. તો 2K - 12 બરાબર 26 અથવા 2K - 12 બરાબર -26. ઓકે, 2K ઇઝ ઇક્વલ્સ ટુ 38, K ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થઈ જશે 19,
અથવા 2k ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 14, k ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 7. ઓકે, કોપી કરો આ બે ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન પછી જોઈએ. આજે આપણે નિશ્ચાયકના પ્રમેય સમજીશું. ઓકે, શરૂઆત કરીએ પ્રથમ પ્રમેય સાથે. આર આઈ ટુ સી આઈ, આનો અર્થ આ રીતે થશે, બધી હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા, કન્વર્ટ કરી દેવાના, બધા હારને બધી સ્તંભ બનાવી દેવાના. જેમ કે એક નિશ્ચાયક તમને અહીંયા આપેલો છે ડી બરાબર, ઓકે, ડી બરાબર એક નિશ્ચાયક આપેલો છે, એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઓકે, આ ક્રિયા કરો, આર આઈ ટુ સી આઈ, આર આઈ ટુ સી આઈ ક્રિયા કરીએ, આર આઈ ટુ સી આઈ. તો ડી ડેસ થશે એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઇન શોર્ટ ટ્રાન્સપોઝ જેવું, આપણે શ્રેણીકમાં ટ્રાન્સપોઝ લેતા હતા ને એના જેવું. તો આ ક્રિયા કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાશે નહીં, ઓરિજિનલ જેટલું મૂલ્ય હતું તેટલું જ મૂલ્ય રહેશે. ચેક કરી લેવાનું સાદુરૂપ આપીને. નીચે લખવાનું કે બધી હારને સ્તંભમાં ફેરવવાથી મૂળ નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, સેકન્ડ, આર આઈ ટુ આર જે, આઈમી હાર, આઈમી હાર અને જેમી હારની અદલા બદલી, અદલા બદલી. ઓકે, સી આઈ ઓર સી જે, એટલે આઈમાં સ્તંભ, આઈમાં સ્તંભ અને જેમાં સ્તંભની અદલા બદલી. ઓકે, એક ઉદાહરણ દ્વારા સમજીએ. ડી ઇઝ ઇક્વલ્સ ટુ આ રીતે નિશ્ચાયક આપેલો છે, એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઓકે, આ રીતે નિશ્ચાયક આપેલો છે. હવે આપણે આ પ્રમેય લગાડીએ, આર વન અને આર ટુ, આર વન અને આર ટુ ની અદલા બદલી કરીએ. તો અહીંયા નવો નિશ્ચાયક આવે એને ડીડેસ કહી દઉં. તો ડીડેસમાં બી વન બી ટુ બી થ્રી, બીજી આર અને પહેલી આરની અદલા બદલી, એ વન એ ટુ એ થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઓકે, સી વન સી ટુ સી થ્રી. ચલો, તો અહીંયા થઈ જશે ડીડેસ બરાબર માઇનસ ડી. તમે એક વાર હારની અદલા બદલી કરો ને તો મૂળ નિશ્ચાયક કરતા ઋણ મૂલ્ય થઈ જાય. આપેલ જે નિશ્ચાયક છે એના કરતા ઋણ, એક વાર અદલા બદલી કરો તો, બે વાર અદલા બદલી કરો તો પાછું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા તમે એક જ હાર બદલી, પણ તમે આખું આમ રોટેશન કરી દો ને તો બદલાશે નહીં, કારણ કે તો બે વાર હાર બદલાઈ જશે. રોટેશન એટલે જુઓ, આખું આ બીની જગ્યાએ એ આવી જાય, સીની જગ્યાએ બી આવી જાય ને સી પાછો ઉપર જતો રહ્યો. આમ આખું એકવાર ચક્ર ફેરવી લો સમઘડિકા વિષમઘડીમાં. સમજો, અહીંયા એ બી સી છે, આ રીતે એ બી સી, તો બી સી એ એટલે બે વાર હાર બદલાય, અને બે વાર હાર બદલાય એટલે મૂળ નિશ્ચયકનું મૂલ્ય એટલું ને એટલું રહ્યું. પણ એકવાર હાર કે સ્તંભ બદલો, બે હારની અદલા બદલી કરો કે બે સ્તંભની અદલા બદલી કરો, તો આનું મૂલ્ય 5 હોય તો આનું મૂલ્ય માઇનસ 5 થાય. ઓકે, નેક્સ્ટ, આર આઈ, આર આઈ કે આર જે. ઓકે, આનો અર્થ થશે જેમી હારને
જેમી હારને કે વડે ગુણી, કે વડે ગુણી આયમી હારમાં ઉમેરવાની ક્રિયા, ઉમેરવાની ક્રિયા. ઓકે, પછી આનો અર્થ તમે લખજો, સીઆઈ સીઆઈ પ્લસ કે સી જે, આનો અર્થ શું થાય? સી એટલે કોલમ, જેમાં સ્તંભને કે વડે ગુણી આઈમાં સ્તંભમાં ઉમેરવાની ક્રિયા. જેમ કે અહીંયા ડી આપેલો છે, એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઓકે, ક્રિયા કરીએ, સ્તંભની ક્રિયા કરીએ અથવા હારની કોઈ એક, આર ટુ, આર ટુમાં શું કરીએ? માઇનસ ટુ આર થ્રી. આનો અર્થ શું થાય? આર થ્રીને માઇનસ બે વડે ગુણી આર ટુમાં ઉમેરવાની. ચેન્જ શેમાં થાય? આર ટુમાં જ થાય. આર થ્રીને માઇનસ બે વડે ગુણવાની, પણ ક્યારે ઉમેરો? ત્યારે. એટલે આર ટુમાં જ ચેન્જ થશે, આર વન એ બંને એ રીતે જ રહેશે. તો અહીંયા એ વન એ ટુ એ થ્રી, ઓકે, એ વન એ ટુ એ થ્રી, એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, બી વન બી ટુ બી થ્રી. ઓકે, આર થ્રીને માઇનસ બે વડે ગુણી આર ટુમાં ઉમેરો, બી વન માઇનસ ટુ સી વન, બી ટુ માઇનસ ટુ સી ટુ, બી થ્રી માઇનસ ટુ સી થ્રી. ઓકે, તો અહીંયા થઈ જશે ડી ડેસ બરાબર ડી. આ ક્રિયા કરવાથી નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફરક નથી પડતો, અહીંયા પણ કોઈ ફરક નથી પડતો. અહીંયા ખાલી એક વખત પહેલી હારને બીજી કરો અને બીજી હારને પહેલી કરો, કોઈ બે હારને બદલો અથવા કોઈ બે સ્તંભને બદલો તો મૂળ નિશ્ચાયક કરતાં ઋણ મૂલ્ય આવે. કોપી ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ પ્રમેય પર વાત કરીએ. આર આઈ કે, આઈમી હારને કે વડે ગુણવાની ક્રિયા, કે વડે ગુણવાની ક્રિયા. ઓકે, અથવા સી આઈ એમ, આઈમાં સ્તંભને, આઈમાં સ્તંભને એમ વડે ગુણવાની ક્રિયા, આઈમાં સ્તંભને એમ વડે ગુણવાની ક્રિયા. ઓકે, ચલો હવે એક નિશ્ચયક ઉદાહરણ દ્વારા સમજીએ. એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઓકે, ચલો આ ક્રિયા કરો. આર ટુ થ્રી, બીજી હારને ત્રણ વડે ગુણી દો તો ડીડેસ બરાબર, ડીડેસ બરાબર અહીંયા થશે એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ, બીજી આને કેટલા વડે ગુણવાની? ત્રણ વડે. તો અહીંયા થશે થ્રી બી વન, થ્રી બી ટુ, થ્રી બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. ઓકે, તો અહીંયા તમે લખી શકો ડી ડેસ બરાબર થ્રી ડી. હવે એક વસ્તુ આ મેં તમને 4.1માં શીખવાડ્યું હતું કે શ્રેણીકને તમે ગુણો ત્યારે બધા ઘટક આરે ગુણાય, તેમાંમાં બધા ઘટકમાંથી કોમન આવે. જ્યારે નિશ્ચયકમાં કોઈ એક હારમાંથી કોમન આવે, એક રીતે આવું કહી શકો. એક હારને ત્રણ વડે ગુણો એટલે એનું મૂલ્ય ત્રણ ગણું થઈ જાય.
બે આરને ત્રણ વડે ગુણો તો ત્રણ ને ત્રણ નવ ગણું થઈ જાય, થ્રી ઇન્ટુ થ્રી. ત્રણ આરને ત્રણ વડે ગુણો તો 27 ગણું મૂલ્ય થઈ જાય. આમાં તમને સવાલ આ રીતે પણ પૂછી શકે કે 4/4 શ્રેણીકને બે વડે ગુણતા મૂલ્ય કેટલા ગણું થાય. જોજો, 4/4 શ્રેણીકના બધા ઘટકને બે વડે ગુણવાનું. 4/4 શ્રેણીક છે અને નિશ્ચાયક છે આ રીતે A1 B1 C1 D1, A2 B2 C2 D2, A3 B3, A3 B3, C3 D3, A4 B4 C4 D4. ઓકે, આ 4/4 નિશ્ચાયક છે. બધા ઘટકને બે વડે ગુણવાથી આનું મૂલ્ય કેટલા ગણું થાય, આવો સવાલ પૂછે. બધા ઘટકને બે વડે ગુણવાથી મૂલ્ય કેટલા ગણું થાય, બધા ઘટકને ગુણ્યા તો પહેલી હારમાંથી બે કોમન, બીજી હારમાંથી, ત્રીજી હારમાંથી અને ચોથી હારમાંથી, બધામાંથી એક હાર કોમન ન આવે, હારવાઇઝ આવે, તો ટોટલ 12 કેટલા આવે, 2^4 એટલે 16 ગણું થાય. જોજો, નિશ્ચાયક અને શ્રેણીક માટે કોમન માટે આ પ્રશ્ન છે. ચલો બીજું એક પ્રમેય છે કે નિશ્ચાયકના ભાગ કઈ રીતે પડે, સરવાળો કઈ રીતે થાય, એક એ પણ સમજો. કે સમજો કે તમને આ રીતે શ્રેણીક આપેલો છે, નિશ્ચાયક આપેલો છે, A1 + B1, A2 + B2, A3 + B3. ઓકે, આર અને અહીંયા C1 C2 C3, D1 D2 D3. ઓકે, તો આ નિશ્ચાયકને તમે બે ભાગમાં વહેંચી શકો. કોઈ પણ નિશ્ચાયકના બે ભાગ કરવા હોય ને તો બે હાર અચળ રાખવાની અને ત્રીજી હારના ભાગ પાડવાના. સાંભળજો, કોઈ પણ નિશ્ચાયકના બે ભાગ કરવા છે તમારે તો બે હાર એમ જ રાખવાની. હું આ બે હાર એમ જ રાખું બંનેમાં, C1 C2 C3, D1 D2 D3, C1 C2 C3, D1 D2 D3. ઓકે, અને આ હારના ભાગ પડે A1 A2 A3, B1 B2 B3, A1 A2 A3, B1 B2 B3. ઓકે, જુઓ આ બાજુથી આ બાજુની LHSથી RHS વિચારો તો નિશ્ચાયકને બે ટુકડામાં વિભાજિત કરવા હોય તો બે હાર અચળ રાખવાની અને ત્રીજી હાર તોડવાની, એટલે કોઈ પણ બે હાર એઝ ઇટ ઇઝ અને ત્રીજી તોડી દેવાની. ઓકે, અથવા બે સ્તંભ અચળ રાખવાના અને ત્રીજા સ્તંભને તોડવાનો, અહીંયા હાર તૂટે એમ હતી. અને આ બાજુથી આ બાજુ વિચારો, RHSમાંથી LHSમાં વિચારો તો બે નિશ્ચાયકનો સરવાળો ક્યારે થાય? જુઓ, આ બે નિશ્ચાયકનો સરવાળો, બે નિશ્ચાયકનો સરવાળો ત્યારે થાય બે હાર સરખી હોય. જો બે હાર સરખી હોય તો એક્સ્ટ્રા જે હાર છે એના ઘટક એડ થઈ જાય, ડાયરેક્ટ આમ એડ ન થાય, પહેલા હાર પહેલો, બીજા હાર બીજો. બે નિશ્ચાયકનો સરવાળો કરવા માટે બે હાર સરખી હોય તો ત્રીજી હાર એડ થાય, અથવા બે સ્તંભ સરખા હોય તો ત્રીજી હાર એડ થાય. ટૂંકમાં આમાંથી તમે બે નિશ્ચાયક મહત્તમ છૂટા પાડી શકો. ચલો, આમાંથી મહત્તમ કેટલા છૂટા પાડી શકો? A1 + B1, A2 + B2, A2 + B2, A3 + B3, અહીંયા C1 + D1, C1 + D1, C2 + D2, C3 + D3, E1 E2 E3, E1 E2 E3. ઓકે, આમાંથી તમે કેટલા નિશ્ચાયક આવી રીતે છૂટા પાડી શકો? જુઓ, મેં શું કીધું હતું, કોઈ એક સમયે એક જ હાર તૂટે, એક હારે બે હાર નહીં તૂટે. ચલો આપણે એક કામ કરીએ તો અહીંયા એક નિશ્ચાયક લખી દઈએ. બે હારને તો કોન્સ્ટન્ટ જ રાખવાની, બે હાર એઝ ઇટ ઇઝ રાખવાની. ચલો બીજી ત્રીજી એઝ ઇટ ઇઝ રાખો, તો C1 + D1, C2 + D2, C3 + D3, E1 E2 E3, C1 + D1, C2 + D2, C3 + D3,
ઓકે, ઈ1 ઈ2 ઈ3 બે હાર એઝ ઇટ ઇઝ રાખી હોય, ત્રીજીને તોડો, એ1 એ2 એ3 બી1 બી2 બી3. ઓકે, હવે આમાંથી બે નિશ્ચયક બનશે, આમાંથી બે બનશે. ઓકે, આમાં કઈ કઈ પહેલી અને ત્રીજી એમ જ રાખો, એ1 એ2 એ3 ઈ1 ઈ2 ઈ3 એ1 એ2 એ3 ઈ1 ઈ2 ઈ3. ઓકે, બીજીને તોડો તો સી1 સી2 સી3 ડી1 ડી2 ડી3. ઓકે, ચલો અહીંયા અહીંયા પણ બે બનશે આના. ચલો બી1 બી2 બી3 ઈ1 ઈ2 ઈ3 બી1 બી2 બી3 ઈ1 ઈ2 ઈ3 સી1 સી2 સી3 ડી1 ડી2 ડી3. ઓકે, ચલો અહીંયા બે ઘટક સરવાળા સ્વરૂપે હોત તો મેક્સિમમ કેટલા બનત નિશ્ચાયક? અહીંયા ઈ1 પ્લસ એફ1, ઈ2 પ્લસ એફ1, ઈ3 પ્લસ એફ1, તો આવા કેટલા નિશ્ચાયક બનેત? 8. 6 નહીં, જોજો 8 બને. કારણ કે જો પહેલી વાર તમે એક હાર તોડી ત્યારે બે, એકના બે થયા, પછી બેના ચાર થયા, પછી હજી અહીંયા આ એકમાંથી બે થશે, એટલે આમાંથી બે, આમાંથી બે, આમાંથી બે, આમાંથી બે, ટોટલ 8 થાય. સમજો કે કઈ રીતે આમાં બે ઘટક છે, આમાં બે ઘટક છે અને આમાં એક ઘટક છે, તો ટોટલ નિશ્ચાયક કેટલા છૂટા પડે? 2 × 2 × 1 4. મેક્સિમમ 4 નિશ્ચાયકમાં વિભાજિત કરી શકો. પછી ત્રણેયમાં બબે હોત તો મેક્સિમમ કેટલા નિશ્ચાયકમાં વિભાજિત થાત? 8. ગુણાકાર થાય, જોજો સરવાળો ન થાય, કોપી કરવા.